વલસાડથી હાલ વધુના સમાચાર સામે આવ્યા છે। વલસાડના ઉમરગામમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। કંપનીના ગોડાઉનમાં આગને કારણે ભારે નાસભાગ મચી ગઈ છે। ઉમરગામ ફાયરે આગ પર કાબૂ મેળવી લીધો છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। ઉમરગામ ફાયરે આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો છે। વલસાડના ઉમરગામમાં આવેલી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી। કંપનીના ગોડાઉનમાં આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે। પણ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળી રહ્યું છે। તો આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। કંપનીના ગોડાઉનમાં આગને કારણે ભારે નાસભાગ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આજે ઉમરગામ જીઆઈડીસીના સેકન્ડ ફેઝ અંદર વીકેન કંપનીના ખુલ્લા પ્લોટની અંદર યાન ગોડાઉનની અંદર આગ લાગી હતી। અમને 11 વાગે મોર્નિંગમાં કોલ મળ્યો અને ઉમરગામ જીઆઈડીસી અને નગરપાલિકા ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી છે। શું હતું એવું કહેવું? એમાં કંપનીના ખુલ્લા પ્લોટમાં ગોડાઉન હતું, એમાં કંઈક યાર્ડનું કંઈક ગોડાઉન હતું। ઉમરગામમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। વલસાડના ઉમરગામમાં કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી। આગ લાગવાના કારણે અફરાતફરી સર્જાઈ ગઈ હતી, દોડધામ મચી ગઈ હતી। ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતા તત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી। ઉમરગામ ફાયર વિભાગની ટીમે સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવી લીધો છે।